જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં રૂપિયા 65 લાખના ડેમના કામમાં ભ્રષ્ટાચાર મુદ્દે ડીડીઓએ તાત્કાલિક અસ્થિર કમિટી બનાવી અને તપાસની કરી જાહેરાત. જોકે પ્રમુખ અને ડીડીઓએ આ બાબતમાં કોઈપણ પ્રકારની કચાશ નહીં રહે, જવાબદાર સામે શિક્ષાત્મક પગલાં લેવાની તાકીદ કરી. જિલ્લા પંચાયતની સામાન્ય સભા આજે પ્રમુખ અને ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી. આજની સામાન્ય સભામાં સૌથી મહત્વનો અને ગંભીર કહી શકાય તેવો મુદ્દો એ જોવા મળ્યો હતો કે સત્તા પક્ષના 2 પૂર્વ પદાધિકારીઓએ સિંચાઈના એટલે કે ડેમના કામમાં રૂપિયા 65 લાખની ગેરરીતિ અને ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ કરતા આખી સામાન્ય સભા ખળભળી ઉઠી હતી. સૌથી મહત્વની વાત એ છે કે જ્યારે જ્યારે સામાન્ય સભા યોજવામાં આવે છે ત્યારે વિપક્ષો આક્ષેપ કરતા હોય છે, પરંતુ આજે જે 65 લાખના ભ્રષ્ટાચાર ગેરરીતિનો આક્ષેપ કર્યો છે તે ખૂબ જ ભાજપના જવાબદાર પદાધિકારીને મોટા કહી શકાય તેવા ગજાના નેતા દ્વારા કરવામાં આવતા ખુદ જિલ્લા વિકાસ અધિકારીનું જે વહીવટીતંત્ર છે એ ચોંકી ઉઠ્યું હતું અને તાત્કાલિક અસરથી તપાસના ચક્રો ગતિમાન થયા છે. પરંતુ સવાલ એ ઉપસ્થિત થાય છે કે 65 લાખ રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય અને સત્તાધારી પક્ષના પદાધિકારીને આ ગંભીર પ્રકારની રજૂઆત કરવી પડે તે તંત્ર માટે અને સત્તાધારી જૂથ માટે, આ બંને માટે ખૂબ જ ગંભીર અને મંથન કહી શકાય તેવી ઘટના આજે જોવા મળી હતી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં. ખાસ કરીને ચાંદીપુરા જે વાયરસ થયો છે અને દેવપરિયતની એક બાળકી પોઝિટિવ આવી છે, જેને લઈને પણ આ મુદ્દો ખૂબ જ ચર્ચાસ્પદ બન્યો હતો. જોકે જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિએ તાત્કાલિક અસરથી યોગ્ય કરવાની ખાતરી આપવામાં આવી હતી. પરિણામે જે શ્રેણીબંધ પગલાંઓ ડૉક્ટર કેશવકુમાર દ્વારા લેવામાં આવી છે, ખુદ જિલ્લા આરોગ્ય અધિકારીને ડીડીઓએ તાકીદ કરી હતી કે પગલાંમાં કોઈપણ પ્રકારની કચાશ ન રહે. સાથોસાથ વિપક્ષો દ્વારા જે શિક્ષણમાં ઘટ છે એ ઘટ તાત્કાલિક અસરથી પૂરી કરવામાં આવે અને ખાસ કરીને જે ઓરડાની ઘટ છે તે પણ પરિપૂર્ણ કરવામાં આવે તે પ્રકારની સૂચનાઓ જારી કરવામાં આવી હતી. સાથોસાથ કમિટી બનાવી અને કામો પરિપૂર્ણ થાય તે પ્રકારનો ઠરાવ પણ આજે આ સામાન્ય સભામાં કરવામાં આવ્યો. તો સત્તાધારી જૂથના પદાધિકારીઓ, સભ્યો અને વિપક્ષી સભ્યો અને અધિકારી તંત્ર આજે આ સામાન્ય સભામાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સિંચાઈના ડેમના કામમાં 65 લાખ રૂપિયાના કથિત ભ્રષ્ટાચાર બાબતે આંતરટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા પંચાયત ધનસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે આ બાબતે ફરિયાદ પણ કરવામાં આવી છે અને તેમની સામે કડક પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. સાથોસાથ કમિટીનું ગઠન કરવામાં આવ્યું છે અને આ કમિટીના ગઠનમાં વિપક્ષને પણ સાંકળી લેવામાં આવ્યા છે, જે એક ખેલદીલોનો મુદ્દો પણ આજે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં જોવા મળ્યો હતો. આજરોજ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સ્ટેમ્પ ડ્યુટી અને રોયલ્ટીની ગ્રાન્ટની આયોજન કરવામાં આવ્યું. સ્ટેમ્પ ડ્યુટીના 12 કરોડ 75 લાખ, રોયલ્ટીના 6 કરોડ 58 લાખ, ટોટલ કુલ મળી અને 19 કરોડ 33 લાખનું આયોજન આજની સામાન્ય સભામાં સૌ જિલ્લા પંચાયતના સદસ્યોના સહમતિ અને સહકારથી પસાર કરવામાં આવ્યો. પ્રશ્નો આપણે અલગ અલગ પ્રશ્નો વિરોધ પક્ષ અથવા શાસક પક્ષ પણ સત્તા પક્ષના પણ જે પ્રશ્નો હોય એ પણ પ્રશ્નો પૂછી શકે છે. એના જવાબ પણ અમારે ડીડીઓ સાહેબ, શ્રી પ્રજાપતિ સાહેબે બધાના સત્તા પક્ષ અને વિરોધ પક્ષ બધાના જવાબ પણ એમને આપી દીધા છે. ખાસ પ્રશ્ન આપણે શિક્ષણના રહ્યા છું. તો આપ સૌ જાણો છો એમ થોડાક સમય પહેલા ગાંધીનગર ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ કચ્છના પ્રશ્નોનો સોલ્યુશન નીકળે એના માટે બધા જ ધારાસભ્યોશ્રીને ત્યાં બોલાવેલ અને એમની સાથે કચ્છના જે પણ પ્રશ્નો છે એની આપ લે કરેલ અને શિક્ષણ પ્રત્યેની જે આપણે કચ્છમાં ઘટ રહેલી છે એમના સૌ ધારાસભ્યએ ત્યાં રજૂઆત કરેલી અને એ રજૂઆતને ધ્યાને લઈ ગુજરાતમાં અને કચ્છમાં ટૂંક જ સમયમાં જે શિક્ષણ શિક્ષકોની ભરતી કરવામાં આવશે એ પ્રશ્ન ટૂંક સમયમાં હલ થઈ શકે. આજના સામાન્ય સભા ઉપરાંત પણ થોડા દિવસ પહેલાં પણ મને સિંચાઈ સમિતિ સિંચાઈના પ્રશ્નનો રજૂઆત ગામડામાંથી આવેલ ત્યારે પણ મેં સિંચાઈના વિભાગના મંત્રીશ્રીને, મુખ્યમંત્રીશ્રીને અને જિલ્લા પંચાયતના ડીડીઓ સાહેબનું પણ મેં ધ્યાન દોર્યું, લેખિત અને મૌખિક ધ્યાન દોર્યું છે અને બધાએ ખાતરી આપી છે કે કાંઈ પણ એવું તપાસ કરવામાં કાંઈ નીકળશે તેના સાથે પગલાં જરૂર લેશે. તકની વાત નથી, કોઈ કારણસર એમને બીમારી હોવાના કારણે બંનેના કારણો પૂછવામાં આવ્યા, બંનેના કારણો વ્યાજબી લાગતા હોવાના કારણે આજના બધા જ સદસ્યો એમાં સહમતિથી એમને સહમતિ આપી બધી અને જ્યારથી આ મેસેજ મળ્યા ત્યારથી મેં ડીડીઓ સાહેબનું અને આરોગ્ય અધિકારીનું ધ્યાન દોર્યું. પણ એનાથી પહેલાં એક દિવસ પહેલાં પણ
ડીડીઓ સાહેબના પ્રયત્ન અને આ આરોગ્ય અધિકારીઓ સતત આની ચિંતા કરતા રહેશે. મિટિંગ પર ટૂંક બોલાવી હતી અને જ્યાં જરૂર પડે ત્યાં પોતે રૂબરૂ પણ અધિકારી ગયેલા. આ સિંચાઈ સમિતિની સિંચાઈની અંદર ગેરરીતિની ફરિયાદો જિલ્લા પંચાયતના સદસ્ય અને ગામડાઓમાંથી આવતા આજે અમે એવો ઠરાવ કરીશું કે ક્યાંય પણ એવી ગેરરીતિ જણાશે તો એના માથે સતત પગલાં લેવામાં આવશે. એટલે આજે સામાન્ય સભામાં જે રીતે ચર્ચા થઈ અને રજૂઆત થઈ કે ભાઈ સિંચાઈના જે કંઈ કામો છે એમાં કામો ઓછા થયા છે અથવા ચૂકવણું થયું છે, કામો નથી થયા, એ બાબતે ઘણી બધા સદસ્યશ્રીઓ ચર્ચા પણ કરી અને અમે એવો એક નિર્ણય કર્યો છે કે ભાઈ જે કોઈ રજૂઆત આવી છે એની આપણે ચોક્કસપણે તપાસ કરાવીશું અને તપાસમાં ટેકનિકલ ટીમને પણ સાથે રાખીશું અને એમાં જો જવાબદારી નક્કી થશે તો ચોક્કસપણે એમાં પગલાં પણ લેવા. ચૂકવણામાં તો કેવું છે, તપાસ પછી જ ખ્યાલ આવશે કે ખોટું થયું છે કે એવું, અને જો ખોટું થયું હશે તો પૈસા પણ વસૂલ કરીશું અને જેણે ચૂકવણું કર્યું છે એની જવાબદારી.